ભાવનગર તોડકાંડનો મામલો છે. યુવરાજ સિંઘ અને કાન્ભાના રિમાન્ડ આજે પૂરા થશે. અલ્ફાઝ ઉર્ફે રાજુના પણ રિમાન્ડ આજે પૂરા થશે. 22 એપ્રિલના રોજ 7 દિવસના રિમાન્ડ થયા હતા મંજૂર અને બપોર બાદ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો પોલીસ રિમાન્ડની માંગણી નહીં કરે તો યુવરાજ સિંઘ અને કાન્ભાને જેલ હવાલે કરવામાં આવશે. તોડકાંડમાં શિવભાના 2 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર. તો દાહોદમાં દેવગઢ બારિયામાં અકસ્માતના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઇકો કાર ચાલકે એક્ટિવા અને ગાડીના કચ્છર ઘાણ બોલાઈ ગયો છે તો સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ઇકો કારે ટક્કર મારી. બેફામ આવતી ઇકો કારે પાર્ક કરેલી એક્ટિવા અને અન્ય કારને જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં 4 ગાડીઓનો કચ્છર ઘાણ નીકળી ગયો છે. તો નગરના ખોખા બજાર વિસ્તારમાં બનાવ બન્યો છે અને આપ જોઈ શકો છો જે રીતે સીસીટીવી સામે આવ્યા છે કે અચાનક જ કાર પૂરપાટ ઝડપે આવે છે અને 2 વાહનોને અડફેટે લે છે. દુકાન આગળ પાર્ક કરેલી એક જીપ અચાનક ઢાળમાં રિવર્સમાં